हजुए समाचार विस्तार थी पोरबंदर पासे पाकिस्तानी नापाक हरकत फरी एक वक्त जोवा मळी छे। पाकिस्तान मरीन्से भारतीय माछीमारों पर फायरिंग कर्यू छे। ओखानी जलपरी नामनी बोट पर फायरिंग कर्यू छे। पाकना फायरिंग में भारतीय माछीमारनुं मौत थयुं छे, एक घायल थया होवानी पण जानकारी छे। बोट में सवार श्रीधर नामना खलासीनुं मृत्यु थयुं छे। जलपरी नामनी बोट ओखानी होवानी जानकारी मळी रही छे। तो आ ओखानी बोट के जे माछीमारी करी रही थी ते दरमियान आ फायरिंग करवामां आव्युं छे। पाकिस्तान मरीन्स द्वारा फायरिंग करता एक माछीमारनुं मृत्यु थयुं छे, ज्यारे एक माछीमार इजाग्रस्त थया छे। वधु माहिती मेळवीशुं न्यूज 18 સમ્રતા પ્રતિશ શેલુ પાસેથી। જી પ્રતિશ जी सिद्धार्थ, जी रीते पाकिस्तान की जे मेरिटाइम सिक्योरिटी एजेंसी है जेना द्वारा आज जे बोट नु जे अपहरण जे भारतीय जलसीमा कहवाई जे त्यांथी जे माछीमारी करी रही थी, जे आम ओखानी बोट जे छे अने ऑपरेट जे थाय छे ते ओखाथी थाय छे, त्यारे आ बोट मां जे 6 माछीमारो सवार हता ते माछीमारो त्यारे माछीमारी करी रह्या, त्यारे पाकिस्तान मेरिटाइम सिक्योरिटी द्वारा तेओनुं अपहरण करी तेमने साथे लई जवानो जे प्रयास करवामां आव्यो, ते समय दरमियान आ बोट पर फायरिंग पण करवामां आव्युं हतुं अने फायरिंग में एक माछीमार जे छे ते माछीमार नुं मृत्यु पण थयुं छे सिद्धार्થ। અને તેને આ બોટ સાથે જ્યારે આ ફાયરિંગની ઘટના બની ત્યારે આ બોટ છે તે અપહરણમાંથી છૂટી અને ભાગવામાં સફળ થઈ હતી, પરંતુ આ જે માછીમાર છે તેનું મૃત્યુ થયું હતું। જે માછીમાર જે છે તેનું જે હાલ આ ઓખામાં બોટ છે તે લાવવામાં આવી છે કોસ્ટગાર્ડ દ્વારા, અને આગળની જે તપાસ છે જે સુરક્ષા એજન્સીઓ જે તપાસ છે તે કરી રહ્યા છે। આભાર પ્રતિશ સમગ્ર માહિતી બદલ। તો માછીમારો ત્યાંથી ભાગવામાં સફળ થયા, પરંતુ કિડનેપ ન થઈ જવાના ડરના કારણે જે બોટ ભગાવી એમાં ફાયરિંગમાં એક માછીમારનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક માછીમાર ઇજાગ્રસ્ત થયો છે। હવે વાત હાઉસફુલ થયેલા પર્યટન સ્થળોની। આ તરફ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ઉમટ્યા છે પ્રવાસીઓ। તહેવારોની રજાઓને લઈને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે, ત્યારે સાયન્સ સિટીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે। બાળકો સાથે શનિ રવિની રજા સાથે જ આગવના જે દિવાળીના તહેવારો છે ત્યારે પ્રવાસીઓ ફરી રહ્યા છે, મુસાફરી કરી રહ્યા છે। એ દરમિયાન સાયન્સ સિટી ખાતે પણ પ્રવાસીઓ ઉમટ્યા હતા। પ્રવાસીઓની અધધ ભીડ જોવા મળી છે। સાયન્સ સિટીમાં પ્રવેશ માટે લાંબી લાંબી લાઈનો લાગી છે। બુકિંગ કાઉન્ટર ચાલુ કરાતા સવારથી જ લાંબી લાઈન જોવા મળી હતી। સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોને જોવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। તહેવારોની રજાને લઈને પ્રવાસીઓની આ ભીડ સતત જોવા મળી રહી છે। સાયન્સ સિટી ખાતે પહેલા પ્રવાસીઓ આવી રહ્યા હતા, પરંતુ આ તહેવારો અને રજાના દિવસોમાં પ્રવાસીઓમાં વધારો થઈ ગયો છે। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો જે નવું સાયન્સ સિટી બનાવવામાં આવ્યું છે, ડેવલપ કરવામાં આવ્યું છે, ફેઝ ટુનું જે કામ હતું તે પૂર્ણ થયા બાદ વધુ આકર્ષક થઈ જતા પ્રવાસીઓ આવી રહ્યા છે। ખાસ કરીને બાળકો કે જેઓ હાલમાં શાળાની રજાનો આનંદ ઉઠાવી રહ્યા છે। ન ફક્ત સાયન્સ પ્રોજેક્ટ પરંતુ અંડરવોટર એક્વેરિયમ્સ બનાવવામાં આવ્યા છે, આવા અનેક આકર્ષક પ્રકલ્પો ત્યાં ઉપસ્થિત છે, અને જેને કારણે જ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। અમદાવાદ સાયન્સ સિટી ખાતે તહેવારોની રજામાં પ્રવાસીઓની ભીડ સતત જોવા મળી રહી છે। તો તહેવારોની રજાને લઈને ન ફક્ત અમદાવાદ પરંતુ તમામ શહેરોની અંદર પ્રવાસીઓ સાયન્સ સિટી તરફ આવી રહ્યા છે। કેટલાક પ્રવાસીઓ રાજ્યની બહાર આબુમાં પણ જોવા મળ્યા હતા। આજે એ પણ દ્રશ્યો જોવા મળ્યા કે મોટી સંખ્યામાં ભીડ પાવાગઢમાં મંદિરમાં પણ દર્શને જોવા મળે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે, ન ફક્ત રાજ્યના પરંતુ રાજ્યની બહારથી પણ પ્રવાસીઓ પહોંચ્યા છે। તો સાયન્સ સિટીથી સમાચાર એ છે કે મોટી સંખ્યામાં હજી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે, લાંબી કતાર જોવા મળી છે, જે ટિકિટ કાઉન્ટર છે જ્યાં પ્રવાસીઓ પહોંચી અને કતારમાં ઉભા રહી અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમનો વારો આવશે અને ટિકિટ મળશે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ। અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે તહેવારોની રજામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। કાંકરિયા લેકફ્રન્ટ પર બેસતા વર્ષના દિવસે 50,000 લોકોએ મુલાકાત લીધી હતી। ગઈકાલે પણ અંદાજે 63,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। તો આજે તહેવારો વચ્ચેની છેલ્લી રજાને લઈને 75,000થી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લે તેવો અંદાજ છે। અમદાવાદીઓને રજા મળે એટલે એક જ ફરવાલાયક સ્થળ હોય છે, તે છે કાંકરિયા લેકફ્રન્ટ। લાખોની સંખ્યામાં લોકો સહેલાણીઓ છે અહીં મુલાકાત લેતા હોય છે, એમાં પણ ત્યારે દિવાળીના તહેવારોની રજા છે, એમાં પણ શનિ રવિનો વચ્ચેનો દિવસ આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે જે સહેલાણીઓ છે, જે પ્રવાસીઓ છે, તે કાંકરિયા લેકફ્રન્ટ ઉપર અહીં આવી રહ્યા છે અને પરિવાર સાથે
એન્જોય કરી રહ્યા છે. લોકો બહાર તો જતા હોય છે, પરંતુ આજે પણ અમદાવાદીઓ માટે જે પહેલી પસંદગી હોય છે તે પસંદગી હોય છે કાંકરિયા લેક ફ્રન્ટ. એમાં તમામ અહીં જે અલગ અલગ એક્ટિવિટી નાના બાળકોથી લઈને મોટા લોકો સુધીની તમામ એક્ટિવિટી અહીં થતી હોય છે તેને લઈને જ લોકો પહેલી પસંદગી એ કાંકરિયા લેક ફ્રન્ટ અહીં કરતા હોય છે. મને રહ્યું છે કે શનિવારના દિવસે 63,000 પણ વધુ લોકોએ અહીં મુલાકાત લીધી છે. રવિવારના દિવસે એટલે આજના દિવસે મને રહેવું છે કે 75,000 પણ વધુ લોકો કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લેશે. કોવિડની પણ તમામ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે પણ વ્યક્તિએ ડોઝ લીધો છે તેને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને સાથે જ એનું મુખ્ય જે આકર્ષણનું કેન્દ્ર હોય છે કાંકરિયા ઝૂ જે છે, આ તેમાં આપણે જોઈશું કેવી બહાર લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે. કારણ કે રજાનો માહોલ છે, તહેવારો નિમિત્તે લોકો બહાર ફરવા નીકળતા હોય છે. એમાં પણ અમદાવાદનું કાંકરિયા લેક ફ્રન્ટ એટલે સમગ્ર ભારતનું એક એવું સ્થળ કે જ્યાં બહારથી પણ લોકો અને બહારના રાજ્યના લોકો પણ અહીં માત્ર આ જોવા માટે આવતા હોય છે તેને લઈને મનાઈ રહ્યું છે કે અમદાવાદીઓ માટે આજે પણ જે પહેલી પસંદગી છે ફરવા માટેની તે છે કાંકરિયા લેક ફ્રન્ટ. તેનો નજારો પણ કંઈક અલગ જ દિવાળીના દિવસે અહીં જોવા મળી રહ્યો છે. કરણ અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ દિવાળીની રજાઓ હોવાથી મિની વેકેશન જેવો માહોલ છે. ગુજરાતમાંથી પણ લોકો ઘરની બહાર પરિવાર સાથે રજાઓ માણવા માટે નીકળી પડ્યા છે. રાજસ્થાનનું માઉન્ટ આબુ ગુજરાતની નજીક હોવાથી પ્રવાસીઓ માટે ઓલ ટાઈમ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. કોરોના પછી પહેલીવાર મોટી સંખ્યામાં ગુજરાતી લોકોનો ધસારો જોવા મળ્યો. માઉન્ટ આબુ તરફ જતા દરેક રૂટ પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ જોવા મળ્યો. હાલમાં શનિ રવિની રજા હોવાથી પણ પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ વળ્યા હતા. તો દિવાળીના મિની વેકેશનને લઈને રજાનો માહોલ છે, જેના લીધે પ્રવાસીઓનો ધસારો દ્વારકા તરફ પણ જોવા મળી રહ્યો છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર પહેલા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને હવે જામનગર નેશનલ હાઈવે પર સીએનજી ભરાવવાના પંપ પાસે હોવાની વાહનોની કતાર જોવા મળી રહી છે. સીએનજી ભરવા માટે વાહનોની લાંબી કતાર જોવા મળી છે. અંદાજિત 1-1.5 કિલોમીટર લાંબી આ કતાર સીએનજી ભરાવવા માટેની હોવાની જાણકારી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ દિવાળીના 4 દિવસમાં 1 લાખથી વધુ જોવા મળી છે. પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આજના દિવસમાં 1 વાગ્યા સુધીમાં 34,000 પ્રવાસીઓ નોંધાયા છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ વધતા સરકારી એસટી બસો મુકાય છે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે અનેક સુવિધાઓ વધારી પણ દેવામાં આવી છે. પાણી, પાર્કિંગ, એસઓયુ જેવા સુરક્ષા જવાનો પણ વધારવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. તમે જોઈ શકો છો તેમ કે જે 3 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંદરના ભાગમાં ન્યૂઝ 18 ગુજરાતીના એક્સક્લુઝિવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ દિવાળી વેકેશન અહીં મનાવી રહ્યા છે અને જેઓ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી ચૂક્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ પ્રવાસીઓની સંખ્યા વધતા તેઓની સુવિધા વધારવામાં આવી છે. આપણે એક બેન પાસે વાત કરીએ. બેન, કહાં ક્યાંથી આવ્યા છો અને તમને સુવિધા કેવી લાગી? હા, જામનગરથી આવ્યા છે. સુવિધા બહુ સારી છે અને ખૂબ ટૂંક સમયમાં 2017માં હું જ્યારે આવેલી ત્યારે આટલું ડેવલપ નહોતું. અત્યારે 2021માં જોઈ તો કે 6-7 વર્ષમાં ઘણું ડેવલપ કર્યું છે આ લોકોએ અને એક પ્રવાસન સ્થળ થઈ ગયું છે. સુવિધાની વાત કરીએ તો સુવિધા કેવી લાગી રહી છે? ખાસ કરીને જોવા જઈએ તો જે સુવિધા છે તંત્ર દ્વારા બસો, એસટી બસો પણ મૂકી દેવામાં આવી છે, તમને કેવી લાગી? સુવિધા બહુ સરસ છે. મોટી ઉંમરના વ્યક્તિઓ લિફ્ટ માટે લિફ્ટ મૂકવામાં આવેલી છે જેથી તેઓને ચાલવામાં પ્રોબ્લેમ હોય કે એવું કંઈ હોય તો લિફ્ટ દ્વારા ઉપર જઈ શકે. તો અને બીજી બધી સુવિધાઓ પણ બહુ સરસ મૂકેલી છે અંદર. ખાસ કરીને જોવા જઈએ તો બેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હવે પ્રવાસીઓ વધી રહ્યા છે. અન્ય દેશો અને રાજ્યો છોડી અને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરતા આવ્યા છે. આપ બી આવ્યા છો, આપને કેવું લાગ્યું? મને ખૂબ જ સરસ લાગ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ છે અને અહીંયા સુવિધા પણ બહુ સરસ આપેલી છે. અમને અહીંયા ફરવાની ખૂબ જ મજા આવી છે. કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નથી. બિલકુલ, આપણે સાંભળ્યું તેમ કે ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ પ્રવાસીઓ માટે હાલ હોટ ફેવરિટ બની રહ્યું છે. ત્યારે કહી શકાય કે જે 3 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે ત્યારે આવનારી દેવ દિવાળી સુધી ઓનલાઈન જે ટિકિટ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની માંડીને તમામે તમામ જે 17 પ્રોજેક્ટ છે જેઓ ફૂલ થઈ ચૂક્યા છે ત્યારે આવનારા દિવસોમાં 3-4 લાખ જેટલા પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે એમ હાલ તો લાગી રહ્યું છે. જેના માટે તંત્ર દ્વારા પણ તળામાં તૈયારીઓ કરી દેવામાં આવી છે અને પ્રવાસીઓની સુવિધાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.
આ તરફ છોટાઉદેપુર અને પંચમહાલની સરહદે આવેલા જંગલ વિસ્તારમાં જંડ હનુમાનજીનું મંદિર આવેલું છે। દિવાળીના દિવસોમાં રજાનો માહોલ હોવાથી લોકોનો તસારો વધ્યો છે। આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં હનુમાનજીની એક જ પથ્થરની 18 ફૂટ લાંબી મૂર્તિ છે। છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ મંદિર બંધ હતું, જોકે હવે કેસ ઘટતા મંદિર ફરીથી ખુલ્યું છે અને ભાવિકોએ પણ હનુમાનજીની શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરી આખું નવું વર્ષ મંગલમય રહે તેવી મનોકામના કરી હતી। ગયા વર્ષે કોરોના બહુ જ હતો ને કોરોના મહામારીમાં મંદિરો ને બધા ધાર્મિક સ્થળો બંધ હતા, પણ આ વર્ષે નવા વર્ષમાં બધા મંદિરો ખુલી ગયા છે અને અમે લોકો બી અહીંયા દર્શન કરવા આવ્યા છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષે ખૂબ સારું જાય બધાનું વર્ષ, એવું જ અમે ઈચ્છીએ છીએ। આજુબાજુથી ઘણી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન અર્થે આવતા હોય છે, ત્યારે આ દિવાળી પછીનો શનિવાર અને ભાઈબીજનો શુભ દિવસ હોય આજ રોજ આજુબાજુથી શ્રી જન હનુમાન મંદિર મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી। સાળંગપુર ખાતે હરિભક્તોનો ધસારો વધતા રસ્તાની બંને બાજુ વાહનોની કતાર જોવા મળી હતી। દિવાળીની રજાઓમાં હરિભક્તો દાદાના દર્શન કરવા આવી રહ્યા છે। સવારથી જ ભક્તોએ દાદાના દર્શન માટે લાંબી કતાર લગાવી હતી। અમે હનુમાનજીના દર્શન કરવા આવ્યા છે। અમે અમારું તથા અમારા સગાવાલાનું અમારા પાડોશીનું દરેકનું કલ્યાણ કરવા અને દરેકના વતી અમે દર્શન કરવા આવ્યા છે અને દરેકની પ્રાર્થના હનુમાન દાદા સ્વીકારે, દરેકની મુશ્કેલીઓ કષ્ટભંજન દાદા દૂર કરે, દરેકના કષ્ટ દૂર કરે એવી પ્રાર્થના હનુમાનજી દાદાની। અત્યારે અમે દર્શન કરવા આવ્યા છીએ દાદાની અને અમારી બધી બાધાઓ હોય બધી ભગવાન પૂરી કરે છે કષ્ટભંજન દેવ। ઘણા વર્ષો પછી દાદાની ઈચ્છાથી આજે હું અમદાવાદથી આવ્યો છું। આમ અવાતું નહોતું, પણ દાદાની શ્રદ્ધાના હિસાબે આજે અહીંયા આવ્યો છું। તો પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। રવિવારે 1.5 લાખથી વધુ ભક્તો ઉમટ્યા। ખાનગી વાહનો ઉપર લઈ જવા માટે પ્રતિબંધ જોવા મળ્યો। ચાંપાનેર ખાતેના તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા। 20 જેટલા વિખૂટા પડેલા બાળકોનો મેળાવડો પોલીસ અને મંદિર ટ્રસ્ટે ઊભો કર્યો છે કંટ્રોલ રૂમ। આજે પણ રવિવારના દિવસે અત્યાર સુધીમાં 1.5 લાખ ભક્તો મંદિરમાંથી દર્શન કરી અને ધન્યતા અનુભવીને આગળ વધ્યા છે। આમ તો મંદિરનો સમય આજનો સવારનો 6 નો હતો, પણ 5 વાગ્યાથી અમે મંદિર દરરોજ ખોલી નાખીએ છીએ જેથી કરીને ભીડને આગળની તકલીફ ન પડે। દર્શન એવો સારો લાભ મળ્યો છે અને સુવિધા બધી હવે સારી કરેલી છે, બધી રીતે કમ્પ્લીટ છે સુવિધા, અમે સારી રીતે ઉપર આવી ગયા છે, સારામાં સારી મજા આવી ગઈ છે અને 3 દિવસથી અમે ફરવા નીકળેલા, એમાં પાવાગઢ સારામાં સારું બેસ્ટ સ્થળ લાગ્યું અમને અને વ્યવસ્થા પણ સારામાં સારી લાગી અને પબ્લિકને થોડો ઘસારો છે પણ ઓલરેડી સારામાં સારી મજા આવે છે અને દર્શન પણ સારામાં સારા, અમે પાટણથી આવીએ છીએ અને પાટણ બનાસકાંઠાથી અમને બહુ મજા આવી। નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, નૂતન વર્ષના પ્રારંભ સાથે સાથે જે હિન્દુ ધર્મ છે તેમાં દેવી દેવતાઓના જે દર્શન કરવાનું છે એક અલગ મહાત્મ્ય રહેલું છે, જેને લઈને જે વહેલી સવારથી જ ભક્તો છે તે માતાજીના દેવ દર્શને ઉમટતા હોય છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માગીશ। હાલ આપણે જે પાવાગઢ છે, પાવાગઢ મંદિર ખાતે ઉપસ્થિત છે, વહેલી સવારથી જ અહીંયા જે ભક્તો છે તે ભક્તોનું કિડિયારું ઉભરાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો જે ભક્તોની કતારો છે વહેલી સવારથી જે માતાજીના દર્શન માટે ઉમટી છે। વહેલી સવારે 5 વાગે મંદિર હતું જે ખોલી દેવામાં આવ્યું હતું, ત્યારે જે મંદિરો નું પરિસર છે જે માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું, સાથે સાથે જે ભક્તો છે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ જે ભક્તો છે તે દર્શન કરી ચૂક્યા છે। વહેલી સવારથી જે ભક્તો પગપાળા અને ખાનગીના વાહનોનો સહારો લઈ અને જે માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા, આપ જોઈ શકો છો જે ભક્તો છે તેને દૂર દૂર સુધી જે કતારો જોવા મળી રહી છે। રોપવેમાં બેસવા માટે પણ જે 1 કિલોમીટર જેટલી જે લાંબી લાઇન છે તે પણ જોવા મળી હતી। ભક્તોનો જે ધસારો હતો, જે ધસારાને અનુલક્ષીને જે પોલીસ છે, પોલીસ દ્વારા ખાનગી વાહનો છે તેને ઉપર લાવવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને જે મુસાફરો છે તેઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો અથવા તો પગપાળા ચડવાની ફરજ પડી હતી। જો પાવાગઢ મંદિરની વાત કરવામાં આવે તો વહેલી સવારે જે ભક્તો છે અંદાજિત 1 લાખ જેટલા ભક્તો ઉમટ્યા હતા અને માતાજીના જય ઘોષ સાથે જે મંદિરનું પરિસર છે તેને ગુંજવી દીધું હતું। વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જે સુચારું આયોજન છે પણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે જે ભક્તોનો ધસારો છે જેને લઈને મંદિર સર દ્વારા જે સ્લોટ છે સ્લોટ મુજબ જે દર્શન છે તે કરવાની પણ આયોજન કરવામાં આવ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ પંચમહાલ।
આ તરફ દિવાળીની રજાઓને લઈને સાપુતારામાં પણ ભીડ જોવા મળી છે. ગુજરાત તથા આસપાસના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓનો જમાવડો સાપુતારાની વિવિધ જગ્યાએ જોવા મળ્યો છે. શિયાળાની શરૂઆતને લઈ સાપુતારા સોળેકળાએ ખીલી ઉઠ્યું છે, જેને માણવા હજારોની સંખ્યામાં લોકો સાપુતારા પહોંચ્યા હતા. સાપુતારામાં ઠેર ઠેર ભારે ટ્રાફિક અને હોટલો હાઉસફુલ જોવા મળી. જોકે સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ડાંગમાં સ્થાનિક વેપારીઓ ભારે ખુશ જોવા મળ્યા. ડાંગના ગૃહ ઉદ્યોગ, નાગલી પાપડ, નાગલીના ભૂંગળા, બિસ્કીટ, અથાણા સહિતની ખાદ્ય વસ્તુઓના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. હમણાં લોકડાઉન ખુલી ગયું તો અમારે ટુરિસ્ટ આવે તો રોજી રોટી પણ મળી ગઈ ને અમારો ધંધો પણ ચાલુ થઈ ગયો. સાપુતારા એ કોરોના કાળ જો થા દો સાલ ઉસમે સે અભી બહાર આ રહે ઓર અચ્છા અભી બુકિંગ ભી હો રહા હૈ ઓર ક્રાઉડ અચ્છા આ રહા હૈ ઓર સાપુતારા કા જો કુદરતી સૌંદર્ય હૈ વો બહોત અચ્છા હૈ. और जो महसूल डिपार्टमेंट है, कलेक्टर से है, ये लोगों का भी सपोर्ट अच्छा है और क्लीनिंग, स्वच्छता ये बहुत अच्छा हो रहा है. इसीलिए सापुतारा में जो डिसिप्लिन पब्लिक है वो ज़्यादा से ज़्यादा आ रही है. વાત કરીએ દિવાળી વેકેશનની, દિવાળી વેકેશનની અંદર હાલ પ્રવાસીઓએ સરકારશ્રીએ આપેલી છૂટછાટ અંતર્ગત પ્રવાસીઓમાં હાલ સાપુતારાની અંદર દિવાળી વેકેશનની અંદર એક અનેરો ઉત્સાહ અને ધસારો પણ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો નૌકા વિહાર પાસે લોકો ટિકિટ લઈને નૌકા વિહારની અંદર નાવ ચલાવવા લાઇનમાં ઊભા છે. અને ખાસ કરીને વાત કરીએ ને હાલ દિવાળીનો સમય હોય જે અંતર્ગત સ્થાનિક રોજગારો માટે પણ એક મોટી તક ઊભી થવા પામી છે. અને સાથે સાથે વાત કરીએ તો સાપુતારાની અંદર સનરાઈઝ પોઈન્ટ, પેરાગ્લાઇડિંગથી અનેક અલગ અલગ જગ્યા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા, ડાંગ. તો દિવાળીના આ દિવસો દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. સાપુતારામાં લોકો આકર્ષણનું કેન્દ્ર બનતા જોવા મળી રહ્યા છે. શનિવાર અને રવિવારની રજાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓથી સાપુતારા ઉભરાઈ રહ્યું છે. કોરોનાના 2 વર્ષથી મંદી રહ્યા બાદ પ્રવાસીઓની સંખ્યા વધતા વેપારીઓના ચહેરા પર ખુશી છવાય છે. આ વર્ષે સારી આવક થવાની આશા તેઓ સેવી રહ્યા છે. પ્રવાસીઓ વધતા સાપુતારાના બજારોની રોનક પણ વધી છે. એક તરફ લોકો નૌકા વિહારનો આનંદ માણતા જોવા મળ્યા તો બીજી તરફ ખાણીપીણી બજારમાં પણ ભીડ જોવા મળી. બાળકો માટે વિવિધ રાઇડ્સથી જ્યાં સાપુતારાની રોનક વધી છે, તો સાથે જ ઘોડેસવારી, ઊંટસવારીના નવા આકર્ષણો પણ લોકોનું મન મોહી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન હાલ થઈ રહ્યું હોય તેમ જણાતું નથી. તો ભીડ ભારે પડશે. રવિવારની રજામાં લોકો નિયમો ભૂલ્યા છે, કોરોના ગાઈડલાઇનના ધજાગરા થયા છે, કેમ નિશ્ચિત થઈ ગયા છે લોકો, કેમ નિશ્ચિંત થઈને આ લોકો ફરી રહ્યા છે, શું ત્રીજી વેવની સંભાવનાને ભૂલી ગયા છે લોકો, ત્રીજી વેવની આશંકા કેમ ભાન ભૂલીને લોકો જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18ની અપીલ છે, નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો. કેસ ઘટ્યા છે, કોરોના ગયો નથી. માસ્ક, ડિસ્ટન્સ જાળવવું હિતાવહ. મજાની ખૂબ આકરી મળશે સજા. के बाद हमारा कोरोना लग गया था तो हम घर में ही थे, सब बोर हो रहा था, कहीं जाना नहीं, वो नहीं, सिर्फ 11th 12th स्टडीज था. तो आफ्टर कोरोना एंडेड, लाइक दिवाली हुआ, फिर हम सब मिले, फ्रेंड, भाई बहन हो गए, कजिन्स फैमिली, और घूम रहे हैं, अब मज़े कर रहे हैं, तो अच्छा लग रहा है. बहुत 2 साल बाद ऐसे जा रहे हैं तो बहुत अच्छा लग रहा है. कोरोना के बाद हम पहली बार घर से बाहर निकले हैं और बहुत अच्छा एटमोसफियर है यहाँ पे. मतलब ध्यान रखा जा रहा है सब, मतलब मास्क वगैरह सब हम सब कैरी कर रहे हैं, सैनिटाइजर वगैरह सब साथ में है, और यहाँ पे पूरा खुल गया है तो बहुत अच्छे से इंजॉय भी हो रहा है. बोटिंग किया अभी हमने, बहुत अच्छा लगा, मज़ा आया. સાપુતારા 2 સાલ લોકડાઉન ચલા તો ઉસમે સબ લોગ કી હાલત, મતલબ સભી જો છોટે વેપારી હો યા બડે બિઝનેસમેન હો, વો સબ લોગ કા બહોત બુરી હાલત થી. ઓર સભી યહાં પે જો સર્વન્ટ્સ વર્કર્સ ઉનકા રોજગાર વો ચલતા રહેતા થા, લેકિન ઉધર સેલરી હમ લોગ કો દેને કે લિયે ભી પ્રોબ્લેમ્સ હુઈ હમારી. ઓર ફિર યહાં પે જો મંગવાયા વો સબ કુછ ઉસમે ભી બહોત સારે પ્રોબ્લેમ્સ આયે, લેકિન અભી જો દિવાળી કા સ્વર્ડ વો ચલ રહા હૈ તભી યહાં પે ટુરિસ્ટ આ રહે હૈ, મતલબ ઉસકી વજહ સબ હમ એસા લગ રહા હૈ કે 2 સાલ કા રિકવર હો જાયેગા હમારા. મદમનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક પોલીસ અથડામણમાં વોન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્રનું મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સ્થાનિક પોલીસ અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ગેડિયા ગામ પાસે બાતમીના આધારે વોન્ટેડ આરોપી
हनीफ खान उर्फे काळो मुन्नो छुपायो होवाथी पूरतो स्टाफ साथे रेड करी हती। जे दरमियान आरोपी हनीफ खाने त्रण राउंड फायरिंग करता पोलीस जवानो घायल थया हता, ज्यारे तेना दीकराए पण धारिया वडे पीएसआई अने स्टाफ पर हुमलो कर्यो हतो। जेना वळता जवाबमां स्वबचावमां पीएसआईए पोतानी सर्विस रिवॉल्वरमांथी बे राउंड फायरिंग करता हनीफ खान उर्फे काळो मुन्नो अने तेना पुत्रनुं मोत निपजुं हतुं, तेमज अन्य बे व्यक्तिने इजाओ पण पहोंची हती। આ કામના તોમતદાર એવા હનીફ ઉર્ફે કાળો મુન્નો કે જે પોતે ઘરની બહાર ઉભા હતા અને પોલીસની હાજરી જોઈ, પોલીસને ત્યાં નજીકમાં જોઈ, તરત જ પોતાના ઘરની અંદર ત્યાં સંતાવવા માટે, ત્યાંથી ભાગી જવા માટે મહેનત કરેલ, ભાગવાની કોશિશ કરેલ અને પીએસઆઈએ આ કોશિશ નિષ્ફળ બનાવેલ, તેમને પકડી પાડેલ અને તેમની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્તોલ હથિયારથી તેમને પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ જે 6 પોલીસ જવાનો સાથે હતા તેમની ઉપર 3 ફાયરિંગ કરેલા હતા। તેમના આ કાળા મુન્નાને અટક કરી પોલીસ લઈ જતી હોય તે જોતા તેમનો દીકરો મદીન ખાન કે જે ધારિયું લઈને આવેલ અને પીએસઆઈ જાડેજા ઉપર તથા પોલીસ કર્મચારીઓ ઉપર જાનલેવા હુમલો કરેલ હતો, જે પોલીસે પીએસઆઈએ પોતાના તથા પોલીસ કર્મચારીઓનો સ્વ બચાવ માટે પોતાની સરકારી પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા આ કામના મદીન ખાન જે કાળા મુન્નાનો દીકરો છે તેમને ગોળી લાગેલ। તો સુરેન્દ્રનગરમાં પોલીસ અથડામણમાં મોત અંગે નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીસામાં આપ્યું છે। નિવેદન આરોપી મુન્ના પર 86 ગુના હતા, 59 ગુનામાં વોન્ટેડ હતો। આરોપી ગામમાં ઘૂસ્યો હોવાની પોલીસને મળી હતી બાતમી। પોલીસનો પ્રયાસ આરોપી મુન્નાને પકડવાનો હતો। આરોપી મુન્નાની પત્ની પર 6 ગુના નોંધાયેલા છે। પત્ની ગુત્સીટોક ગુનામાં જેલમાં બંધ છે। સાળો પણ જેલમાં તાડપત્રી ગેંગ નામે ઓળખાતા હતા। 17 આરોપીઓ જેલમાં છે। મુન્ના કરીને ઓળખાતો, જેની ઉપર 86 ગુનાઓ રજિસ્ટર હતા, જેમાંથી 59 ગુનાઓમાં એ વોન્ટેડ હતો। આરોપીની માહિતી આ ગામમાં ઘૂસેલો છે એવી માહિતી પોલીસને મળી। પોલીસની ટીમ દ્વારા જે કોઈ ગુનામાં એ વોન્ટેડ હતો તેને પકડવા જવા માટેનો પ્રયાસ હતો, જેની પોતાની વાઇફ 6 ગુના જેની ઉપર રજિસ્ટર્ડ છે એમાંથી એક ગુટસીટોકના ગુના હેઠળ એ બી જેલમાં છે, જેનો પોતાનો સાલો અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। તો વોન્ટેડ અને પોલીસ વચ્ચેની આ જીવલેણ અથડામણમાં 7 પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતા, જેમાં 5 પોલીસ જવાનો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે બંને મૃતક પિતા અને પુત્રના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જ્યારે પ્રાથમિક તપાસમાં આરોપી હનીફ ખાનના સામે અત્યાર સુધીમાં 86 ગુના, જેમાંથી 59 ગુનામાં વોન્ટેડ, મૃતક પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પાટડીના ગેડિયા ગામની આ ગેંગ વિરુદ્ધ અંદાજે 123 અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા અને મૃતક આરોપી હનીફ ખાનના પરિવારના પત્ની બિલકાસ બાનુ ઉર્ફે બિલ્લુ અને સાળો મામાજીનો દીકરો સહિતના પણ ગુત્સી ટોક સહિત અલગ અલગ ગુનામાં સંડોવાયેલા છે અને હાલ સાબરમતી જેલ ખાતે સજા ભોગવી રહ્યા છે। મૃતકના પરિવારજનોએ પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓ પર ખોટી રીતે ફાયરિંગ કર્યા હોવાનો અને ખાનગી ગાડીમાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। ભારતે રસીકરણને લઈને ઘણું સારું કામ કર્યું છે। અત્યાર સુધીમાં 100 કરોડથી વધારે રસીકરણ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ પણ આપણે તમામ જનતાને રસી આપવાના લક્ષ્યાંકથી ઘણા દૂર છીએ। એક તરફ રસીકરણને લઈને લોકો વધુ જાગૃત છે, ત્યાં જ બીજી તરફ હજુ પણ ઘણા લોકો રસી લેવાથી ડરી રહ્યા છે। રસીકરણને લઈને નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું જાગૃતિ અભિયાન સંજીવની અ શોર્ટ ઓફ લાઈફ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં પહોંચી હતી, જ્યાં સ્વયંસેવક સંસ્થા ગ્રાવીસ અને સ્થાનિક સ્વાસ્થ્ય કર્મીઓ એકસાથે મળીને લોકોને જાગૃત કરી રહ્યા છે। जोधपुर शहर में कालूराम भाटी काम करने पहुंच गए हैं।
इनकी जिम्मेदारी कोविड टीकाकरण के सत्रों को सुपरवाइज करना है। कोविड के टाइम में डाटा एंट्री का काम किया था, कोविड की सर्वे रिपोर्टें भेजना, सर्वे टीमों को भेजना व सर्वे टीमें बनाना दिल्ली की, और उनके साथ जाके सुपरविजिंग करना, और अभी मैं कोविड वैक्सीनेशन में सुपरविजिंग का कार्य कर रहा हूं। महज 2 साल की उम्र में कालूराम पोलियो से संक्रमित हो गए थे और तब से वो कभी चल नहीं पाए। मैं अपने आप को एक सक्षम व्यक्ति मानता हूँ और जो भी काम होता है मैं अच्छे सक्षम आदमी से ज़्यादा काम कर लेता हूँ, ये मेरी क्षमता है, और मैं कुछ सोचता हूँ कि सक्षम आदमी से अच्छा काम करूँ, और मैंने वो कोविड में किया था। तो जो भी मैं जन सेवा के लिए, जो भी जनता के, तो जो भी काम मुझे दिया जाता है वो मैं पूर्ण रूप से करता हूँ, और लगन है कि भाई ये काम पूर्ण रूप से करके देना है, जनता की सेवा करने का काम है। अपने 2 लेग हैं, अपन चल के भी इतना नहीं कर रहे हैं जितना वो कर रहे हैं। मैं बहुत ज़्यादा मोटिवेट हुई हूँ और एक बहुत ज़्यादा ये इंस्पिरेशन मिला है कि हमें भी ऐसा हार्ड वर्क करना चाहिए। सिर्फ फ्रंटलाइन स्वास्थ्य कर्मी ही अकेले नहीं थे जो महामारी के दौरान लोगों की सेवा में जुटे थे, बल्कि कालूराम भी हमें प्रेरणा देते हैं। अपने काम से आगे बढ़कर लोगों की सेवा करने के लिए कभी छुट्टी ना लेने के लिए कालूराम हमारे संजीवनी चैंपियन हैं। तो मैं जी की पर्सन हुआ करते हैं, ऐसे लोग हैं जो कि पर्दे के पीछे हैं, लेकिन इनकी वजह से ही ये प्रोग्राम सक्सेस हो पा रहे हैं। मेरी ज़िंदगी का ये उसूल है कि खामोशी से बनाते रहो अपनी पहचान, हवा खुद गुनगुनाएगी नाम तुम्हारा।